तगड़ा प्रवेश दरना पगले आतापी सामान्य वर्ग माटे स्वप्न समान थयु छे। वडोदरा शहेरना आजवा खाते आतापीमां प्रवेश दर पोसाय तेवा राखवा तेमां सत्ताधीशो तथा कॉन्ट्राक्टरोए नियमोनुं उल्लंघन करी आचरेला भ्रष्टाचार मुद्दे पूर्व विपक्षी नेताए तपासनी मांगणी करी छे। वडोदरा शहेरना आजवा खाते आतापीमां प्रवेश दर पोसाय तेवा राखवा तेमां सत्ताधीशो तथा कॉन्ट्राक्टरोए नियमोनुं उल्लंघन करी आचरेला भ्रष्टाचार मुद्दे पूर्व विपक्षी नेताए तपासनी मांगणी करी छे। सरसयाजीराव गायकवाड़े वडोदरा वासीओनी सुविधा माटे आजवा गार्डन अने आजवा सरोवरनुं निर्माण कर्युं छे। ताजेतरमां आजवा गार्डन खाते आतापीनुं निर्माण थता मध्यम वर्ग माटे हवे स्वप्न समान थई गयुं छे, कारण के प्रवेश फीनो दर 500 થી 2000 સુધીનો રાખવામાં આવ્યો છે। તદુપરાંત પાણી અથવા નાસ્તો સાથે લઈ જવા ઉપર પણ પ્રતિબંધ છે। નિયમ વિરુદ્ધ કોન્ટ્રાક્ટરે કેટલાક કામ કર્યા છે। ફન પાર્ક તથા એડવેન્ચર પાર્ક માટે વિનામૂલ્યે જમીન તથા 75 કરોડ રૂપિયા કોર્પોરેશને ફાળવ્યા છે। તદુપરાંત આજવા સરોવરમાંથી આવતી મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ કરી આતાપીને કનેક્શન આપવામાં આવ્યું છે। ઉપરોક્ત ગેરરીતિ અંગે યોગ્ય જવાબ પણ મળતો નથી। વધુમાં જણાવ્યું હતું કે માલેતુ જારો શહેરના નાગરિકોને છેતરવાનો ધંધો કરી રહ્યા છે, જેથી લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે। વિપક્ષ બનતા પ્રયાસો કરી રહ્યું છે, જો આ અંગે જરૂરી કાર્યવાહીમાં વિલંબ થશે તો અદાલતના પણ દ્વાર અમે ખટખટાવીશું। જ્યારથી આ સભાની અંદર પોલેન્ડ બોટ કરીને અતાપીની દરખાસ્ત પાસ કરી છે, ત્યારથી સર સયાજીરાવ ગાયકવાડે આપેલી આ વડોદરા શહેરના નગરજનોના હિતમાં જે મિલકતો એક રૂપિયા ટોકનથી જે આપેલી છે, એ મિલકતોને સરેઆમ નિલામ કરવામાં આવે છે, એમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, રૂપિયા કમાવાની દાનતથી આ વડોદરા શહેરની મિલકત પચાવી પાડવામાં આવે છે। હું આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને કહેવા માગું છું કે આ તમામ મિલકત વડોદરા શહેરની જે લોકો છે એ વડોદરા શહેરના નગરજનોની છે। આપ જે ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટરને અહીંયા મોકલો છો એ મિલકત સાચવવા માટે મોકલો છો, નહીં કે એ મિલકતને મિલકત ઉપર ભ્રષ્ટાચાર અને વેચવા માટે મોકલું છું। આવો જે કિસ્સો અતાપીનો છે, જે સર સયાજીરાવ ગાયકવાડે આપેલું આજવા સરોવરની બાજુમાં 200-300 એકર જે જમીન છે એમાંથી 70 એકર જમીન એવી જે મેઇન દ્વાર છે ત્યાંથી આપી દીધી છે, એ બી અડધા નયા પૈસાના ભાવે। 70 એકર જમીનના વર્ષે 25 લાખ રૂપિયા મળે એનાથી વધારે કંઈ નહીં। એ જમીન, એ જગ્યા અમે કોઈ માલે તુજારેને નહોતી આપી, પણ જીએસએફસીએ એવું કીધેલું કે અમે આ ડેવલપ કરીશું એટલે ડેવલપ કરવા માટે આપેલી એ જગ્યા બારોબાર એમની જગ્યા પરથી એક કંપની બની ગઈ, ટુરિઝમને આપી દીધું અને ટુરિઝમે બારાબાર કોઈ માલે તુજારને આપી દીધું। સમગ્ર સભામાં આનો વિરોધ થયો છે, આનો ઠરાવ નથી થયો, અને અમે લોકો જ્યારે આ આજવા ગાર્ડન આમ જ આપતા હતા અને આમ જ ટિકિટો જે ફાટતી હતી એમાં 50 લાખની ઇન્કમ આવતી હતી અમારી, તો આ કયો ધંધો કર્યો કે આખો ગાર્ડન આપી દીધું ને 25 લાખ રૂપિયા મળે? આજે જે ટિકિટના રેટ છે જે સમગ્ર સભામાં ઠરાયા કરતાં એના કરતાં 4 ગણા રેટ છે, અરે 10 ગણા રેટ છે, જે પાર્કિંગ છે એના રેટ વધી ગયા। હવે આ વિચાર કરો કે ખાલી પાર્કિંગ અને અંદર પ્રવેશની ટિકિટ જો ગણીએ તો એક વર્ષના ઓછામાં ઓછા એ 8-10 કરોડ રૂપિયા કમાવે છે, અને કોર્પોરેશનને શું આપે છે? 25 લાખ રૂપિયા, જેનો ઠરાવ નથી થયો, જેનો ઠરાવનો વિરોધ થયેલો છે। તમામ ચૂંટાયેલા પ્રતિનિધિનો માન અને સન્માનનો સવાલ છે, એક મેયરની ગાડી અંદર ના જવા દે, આ તો લીધું, સાથે સાથે રાજ્ય સરકાર પાસેથી 70 કરોડ રૂપિયા લીધા।